वडोदरामां युवतीनी हत्या केसमां आरोपीने झड़पी लेवामां आव्यो छे। धनियावी नजीक तृषा सोलंकीनी हत्याना केसमां आरोपीने झड़पी लेवामां आव्यो छे। आ साथे महत्वपूर्ण जानकारी, क्राइम ब्रांचे गणतरीना कलाकोमां ज समग्र हत्याना भेदने उकेली लीधो छे। एक तरफी प्रेममां पागल कल्पेश ठाकोरे युवतीनी हत्या करी होवानो खुलासो थयो छे। हत्यारा कल्पेश ठाकोरे तीक्ष्ण हथियारना 10 જેટલા ઘા આ યુવતીને માર્યા હતા। હત્યા બાદ કલ્પેશ ઠાકોર તૃષાનો હાથ પણ કાપી નાખ્યો હતો। તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની તૃષાના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। અમારા સંવાદદાતાએ યુવતીના પરિવારજનો સાથે તેમના માતા પિતા સાથે વાત કરી। પંચમહાલ જિલ્લામાં રહેતી તૃષા સોલંકી વડોદરામાં મામાને ત્યાં રહીને પોલીસમાં ભરતી થવા માટેની તૈયારીઓ કરી રહી હતી અને તેની નિર્દય હત્યા કરવામાં આવી છે। હાલ તેનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને પરિવારજનો પણ અહીં ઉપસ્થિત છે। તૃષાની માતા પિતા અને ભાઈ સાથે વાત કરીશું। બેન, તૃષા વાત કરતી હતી અને શું બનવાની ઈચ્છા હતી? બસ પીએસઆઈ બનવાની સર ઈચ્છા હતી। પહેલા તો મને કે મમ્મી કોન્સ્ટેબલમાં લાગુ, પછી હું પીએસઆઈ બનીશ। બસ ત્યારે વાત થઈ હતી અને શું કીધું? બસ બસ ખુશી મજાના સર ફોન કરતી મને, બસ મમ્મી હું ભણું છું, મારું ટેન્શન ના લઈશ। બસ ભણવામાં હોશિયાર હતી, પહેલો નંબર બધામાં, કોલેજમાં બધામાં ફર્સ્ટ નંબર આવતી સર મારી છોકરી। બીજું કઈ કઈ અને કઈ કશું જ નથી કીધું મને કોઈ દિવસ, બસ તારું શરીર સાચવી। મામાને ત્યાં રહીને જે તૈયારીઓ કરતી હતી એ મામા હા થાય, દરરોજ ડેલી વાત થઈ। કોલેજ જતી ઘડે પહેલા ફોન આવે, મમ્મી હું કોલેજ જાઉં છું ક્લાસીસમાં, પછી છૂટી ના આવે એટલે તૈયારીમાં ફોન કરે, મમ્મી હું આવી ગઈ ઘરે, હવે જમવા બેસીએ છીએ। બસ આપની સાથે છે, આરોપી તો પકડાઈ ગયો છે, હવે આરોપીને કેટલી સજા, સખત સજા થઈ? એને ફાંસીની સજા આપો ને કને એન્કાઉન્ટર કરી દો, પોલીસ તંત્રને હું એજ કહેવા માંગુ છું, ફાંસી કરતા એન્કાઉન્ટર કરી દેવામાં જે તો જ સમાજની આંખો ઉગડશે કે ના, જે ગુનો કરે છે એને આવી સજા થતી હોય છે। તૃષાના ભાઈ છે આપની સાથે, આપને છેલ્લે કઈ વાતચીત થઈ હશે? ના, મારે તૃષા જોડે કોઈ વાતચીત નથી, હું સમગ્ર સમાજને અપીલ કરવા માંગુ છું કે મારી બેનનો કેસ ફાસ્ટ ટ્રેક પર નાખે, મારી બેનને જલ્દી જે જલ્દી ન્યાય અપાવે, કેમ કે આજે મારી બેન જોડે થયું છે, કાલે ઉઠીને તમારી બેન દીકરી જોડે થાય તો શું કરશો તમે, એક્શન શું લેશો તમે? બસ મારી એટલી અપીલ છે કે ફાસ્ટ ટ્રેક પર મારી બેનનો કેસ લાગવો જોઈએ, કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને ઝડપથી તેને સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે સામાજિક કાર્યકર લખનભાઈ પણ આપણી સાથે। લખનભાઈ, શું કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી તો આવા તમામ આવા લોકો પર એક જ હોય જેને પણ આવો ગુનો કર્યો છે, આવું કરપીને હત્યા કરી છે, આ દુઃખની બાબત છે, ફાંસીની સજા થવી જોઈએ આ લોકોનું। સરકાર જો સારામાં સારું કામ કરે તો એન્કાઉન્ટર થવું જોઈએ, નહીં તો ફાંસીની સજા થવી જોઈએ। ફાંસીની સજાની નીચે કોઈ પણ સ્વીકાર્ય નથી। આ મા બાપની આંખોમાં તમે દર્દ જો, એક શિસ્તબદ્ધ છોકરી જે પોતે સરકારી પરીક્ષા આપ્યા પછી પોલીસમાં ભરતી થઈને સમાજની સેવા કરવા માટેની વાત હતી, સપનું હતું, આ સપનું ચૂર ચૂર થઈ ગયું છે, આ દુઃખની બાબત છે। સરકારે તાત્કાલિક જોને ફાંસીની જાહેરાત કરે, નહીં તો આગામી સમયમાં અમે સૌ લોકો મળી એની માટે અવાજ કડક ઉઠાવીશું। પોલીસ બનીને જેની સમાજની સુરક્ષા કરવાની જેને ઈચ્છા હતી અને સમાજમાં એક સુરક્ષાકર્મી તરીકે સેવા આપવાની જેની ઈચ્છા હતી તેની જ નિર્દયતાપૂર્વક કરીને હત્યા કરવામાં આવી છે અને તેને કારણે પરિવારજન તો વ્યથિત છે, પરંતુ હવે સમાજ પણ આગળ આવ્યો છે અને જે આરોપી પોલીસ પકડમાં ભલે આવી ગયો છે પરંતુ વહેલી તકે આ કેસને કોર્ટમાં ચલાવીને જે આરોપી છે તેને સખતમાં સખત સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।